એક જણો બહુ બુદ્ધિશાળી થઈ ગયો, બહુ બુદ્ધિવાળો, આખા ગામને સલાહ દે, આખા ગામને નહીં વિશ્વને સલાહ દે, સારા સારા ડોક્ટરો બાપુ એની પાસે સલાહ લેવા આવે, મેડિકલ વાળા તો આવે પણ તમામ એન્જિનિયરો, મિકેનિકલ એન્જિનિયર હોય કે ઇલેક્ટ્રોનિક એન્જિનિયર હોય, બધા આની પાસે સલાહ લે. આ મારો એટલો બધો બુદ્ધિવાળો થઈ ગયો, ભગવાન કે મારો દીકરો આ તો બહુ વધી ગયો, ભગવાન કે આની મેમરી ઉડાડી નાખવી છે, આની આખી સર્કિટ ઉડાડી નાખું, બહુ બુદ્ધિવાળો થઈ ગયો ને, એટલે ભગવાન એની સર્કિટ ઉડાડી નાખી. હા પછી ઘડીક રોડે આમ જાય, પાલીતાણા કરી જાય, ઘડીક પાછું આમ જાય, જે હા મામળે એ જય 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 જય, કોખા મામળે કે બીબીપ બીબીપ. ભગવાન ને શું ગઈ સર્કિટ આની, હાવ અનુભવ હા મામળે ટીડીટ, હેલો ચલા જા ચલા જા. મેં બહુ કર્યું ને એટલે પછી ભગવાન ને થયું બનાની પરીક્ષા કરવા આવવા દે. એટલે ભગવાન માનવ બનીને પાછા ધરતી ઉપર આવ્યા, ખાલી આના અંશ અવતાર પૂરતા, આની પૂરતા. એટલે ભગવાન આવીને એને હામાં ઉભા રહ્યા અને કીધું કે એ ક્યાં જા, નીચી કબર, હે નીચી કબર, ક્યાં ગામ નો છો, નીચી કબર, તાર નામ હું, ત્યાં નીચી કબર કીધું ને, એ કે તાર બાપા નામ નીચી કબર ચીજીત, તારા વિસ્તારના સરપંચ કોણ છે, નીચી ખબર, તાલુકા પંચાયત સદસ્ય, નીચી ખબર. ભગવાનને ચૂકવાના મેમરી કઈ, હાવ તમે કેટલા ભાઈ, નીચી ખબર, તારું મકાન આવ્યું છે, ત્રીજી ભગવાનને ચૂક, હવે હવે હાવ મેમરી ગઈ. પછી ધીરેક દિન પૂછ્યું કે તારી પત્નીનું નામ, ચંપા. ભગવાન કે મેમરી ઉડી ગઈ પણ વાયરસ થોડોક રહી ગયો. કોઈ એવું બન્યું કે ફલાણા ગામમાં હા 600 વર્ષ પહેલાના ભાભા પાસે આવ્યા, જો આ કવિની કલ્પના જુઓ તમે, ઈશ્વર પાસે સાહેબ કાસો માલ કેટલો પીડ્યો છે બોલો, મોઘલાસ કરે ને ખૂટે નહીં એટલે, હે જેટલા આવી નવાઝ મોડલ નવાઝ મોડલ, અને એની પાસે બીબા કહેવાય છે, કોઈનું એક હરખ્યું મોઢું નહીં, મોઢાની ક્યાં કરો, એક હરખ્યા ધંધા નહીં, હાલ્યું એક હરખી નહીં, ખોરાક એક હરખ્યા નહીં, એક અંગૂઠાની સાપ એક હરખી નહીં, આ કેવો હોય છે મારો નાથ, નહીં તો કોક અંગૂઠા મારી ન હાજરી પૂરી આવે. પણ માણા માણા છે, એને કાઢ્યું નવું, આ નિશાળુમાં મૂક્યું ને હાજરી પૂરવા, મેં એના હાથની સાપ આપવાની, તો ઘણા તો એમાંય સાપુ તો બનાવતા જ હોય, ઇન્ડિયા ઇન્ડિયા છે રે, ગીરમાં બાપુ નિશાળ, ગીરમાં સંખ્યા ઓછી હોય છોકરાઓની, પણ સ્કૂલ ચાલતી હોય. હવે ઇન્સ્પેક્શન આવવાનું હતું, બહારની તપાસ આવવાની, એટલે અગાઉ કેવરાવી દીધેલું, કારણ કે ગીરમાં તો અગાઉ જ કેવરાવવું પડે, તુલસી શ્યામ બાજુ કે એ બાજુ સાહેબ ઉતરે પછી લેવા જવા પડે, કારણ કે ત્યાં તો હાવ જ હોય, વાહન હોય નહીં, એટલે અગાઉ કહી દીધેલું કે તમે મને બસ સ્ટેન્ડેથી એકચ્યુઅલી લઈ જાજો. એટલે સાહેબ આવવાના હતા એટલે ખબર હતી, એટલે નાના નાના છોકરાઓને 10-10 રૂપિયા સાહેબે આપી દીધા, બધાએ કાલ નિશાળો આપણી સ્કૂલ આખી ભરાઈ ગયેલી હોવી જોઈએ, એટલે બધા છોકરા 10-10 હિસાબ નાખીને બેસી ગયેલા, એક કડે એક બગડે બે યા. ઓલા સાહેબ આવ્યા, સાહેબે આવીને વળી ક્યાંક પૂછ્યું ક્યાં ધોરણના વિદ્યાર્થી, એટલે કાલે કહી દીધેલું, કોકને અડધાને 1-4 ધોરણ જ હતા, અમુકને કીધું કે તમારે પહેલું કહેવાનું ઉંમર પ્રમાણે, બીજાને કીધેલું કે તમારે ત્રીજું કહેવાનું, તારે ચોથું કહેવાનું, એટલે એકના છોકરાને આમ થોડોક લાગ્યું ને, આમ ઘરના દૂધ ખાઈ ગયેલો થોડોક, એટલે કીધું કે કેટલું ફેણ, ચોથો. પછી પ્રશ્નો પૂછ્યા, આવડે નથી ખબર, એટલે સાહેબ ખીજાણા ખીજાણા, એટલે ઓલાઈ ભાઈ હવે આપણે ગીરના છોકરા, એ કહે ખીજાણ, અમને તો 10-10 આપ્યા ને બેઠા, ખોટું પેટમાં પાપ નહીં ભાઈ, એટલે ખોટે અમને કહે તમારે પૂછવા પૂછવાનું નહીં, જોતી હોય તો ઘીની બળણી ભરી આવી ભાઈ, આ ધંધો નહીં. વર્ગ શિક્ષકને બોલાવ્યો કે આવી રીતે બેસાડ્યો, એ કે સાહેબ ખોટી વાયડાઈ ની અમને પચા પચા આપ્યા. આચાર્ય ઢીલા પડી ગયા, એટલે આચાર્ય પરાણે સાહેબને લઈ ગયા ઘરે, બાજુમાં નેહડામાં જમાડ્યા, નાનું એવું કવર કરી દીધું 10-11 હજાર નું, કે સાહેબ હવે જવા ગયો ને બધું, હવે આમ એકચ્યુઅલી બધું આમ હાલતું જ ભાઈ છે, આમ જવા ગયો ને હવે, એ કે કાંઈ વાંધો નહીં, એમ કરીને બસ સ્ટેન્ડે મૂકવા ગયા.
બસમાં ચડીને સાહેબે કીધું, હારું છું હું હતો, 11માં માની ગયો, ઓરિજિનલ અધિકારી આવ્યો તો શું થાત, આખો ઘાણ એવો નીકળ્યો. બોલો આમાં ક્યારે કોણ કોની ડોકમાં ગાળિયા નાખે નક્કી નથી સાહેબ. ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભાવ મે ગાળ્યો, છેવટમાં શૂન્ય ત્રણો સરવાળો. જે રીતે કોઈ આયે કોઈ જાયે, યે તમાશા ક્યા હૈ, સમજ મે કુછ નહીં આતા, યે દુનિયા ક્યા હૈ, આને વાલે ચલે જાતે હૈ વાપિસ, લેકિન જાને વાલે નહીં આતે, યે તરીકા ક્યા હૈ, અર જબ સાંસ કી દોરી ટૂટેગી તબ દોસ્ત તેરા યું બોલેગા. જ્યારે ખોળિયા માલી પ્રાણ વ્યા જાય, શ્વાસ પૂરો થઈ જાય, જબ સાંસ કી દોરી ટૂટેગી તબ દોસ્ત તેરા યું બોલેગા કે અબ જલ્દ લે જાઓ ઇસ ઢેર મે રખા ક્યા હૈ. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, બધા નીકળ્યા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા કરતા શમશાન યાત્રા નીકળી પાયો. ગામનો ચોક, ચોકમાં લીમડો, લીમડાની ડાળ નીચી, એ ડાળ બેનના માથા ઉપર લાગી. ખરેખર ગુજરી ગયેલા નહીં, આયતીમાં અધીર સડી ગયેલો, પણ આવડાય બધા જેમ આવડાય શું, એના ઘરના કીધું કે ઉભળ ઉભળ, એ ટોકર લાગી ને બેન બેઠા છે વાહડા પકડીને, ચાલી જાવ એ રોયા તમારો નરકમાં સારું નહીં થાય. એ શોક માલિક પાલખી પાછી આવી, શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને. બેન હાથ વરે જીવ્યા, હાથ વરે પછી પાછા ગુજરી ગયા ને પાછી આમાં પાલખી નીકળી, રામ બોલો ભાઈ રામ, રામ રામ બોલો ભાઈ રામ રામ. એ એમ કરતા કરતા જ્યાં ચોકમાં પહોંચ્યા ને, ત્યાં એનો પતિ વાહડો લઈને ઉભો દોડ્યો, વાહડે કરીને ડાળ ઉછી રાખીને, પછી કીધું કે હવે ધીરે ધીરે કાઢો આપણે, કારણ કે પાછી ડાળ ફટકાય તો હાથ હાથ વરના પાછા આવશે. હવે આને પ્રેમ કહેવાય, અને લાગણી કહેવાય. જબ સાંસ કી દોરી ટૂટેગી તબ દોસ્ત તેરા યું બોલેગા તબ જલ્દ લે જાઓ ઇસ ઢેર મે રખા ક્યા હૈ. પણ બધું જો ઈશ્વર ઉપર છોડી દે. કવિ કાગ બાપુ કહે છે કે તુરી તુરી ડાબલી માં ગોળ ના ગાડાને સંતાડતો ચોર વાળ્યો. બાપુ જાડવાને ખબર પડે કે મારે શું લેવું જોઈએ. બહુ વસુંધરા છે, જેમ નવ પ્રકારના રસ વાણીમાંથી નીકળે છે, એમ ભૂમિમાંથી અનેક પ્રકારના રસ નીકળે છે. બાજુમાં આંબો હોય તો આંબાના મૂળિયાને ખબર પડે કે આમાલી માલે આંબ રસ લઈ અને મારી ટગલી ડાળે બેઠેલી કેરી છે, ત્યાં મારે પોગાડવો જોઈએ. પડખે નાળિયેરી હોય તો એના મૂળિયાને ખબર પડે કે મારે અહીંયા જળ પોગાડવાનું છે. અને પડખે આંબલી હોય તો એને ખબર પડે કે આમાલી મારે ખાટો રસ લઈને અહીંયા મોકલવો છે. અને કહેવાય ગયો એમાં કડવા કોઠીબા હોય તો એના મૂળિયાને ખબર પડે કે આ ધરતીમાં કડવા જ છે, અને કાઢીને મારે એમ કહેવાય કોઠીબા સુધી પોગાડવી પડે. તુરી તુરી ડાબલી માં ગોળ ના ગાડાને સંતાડતો ચોર વાળ્યો. પણ આવું ગળપણ એ તું ક્યાંથી લાવ્યો, તેદી આંબે ઉતર નાવો વાળ્યો. સેવકમાં શૂન્ય તણો સરવાળો, સેવકમાં શૂન્ય તણો સરવાળો.